यस ओके मित्रों, चलो आज अपने इथर बनावानी बीजी मेथड लीए। पहली मेथड ऑलरेडी ले ली थी, सिल्वर ऑक्साइड ने अल्किल लेड वेचनी प्रक्रिया। आज कंटीन्यूअस इथरीफिकेशन छे, जेने सतत इथरीकरण कहेवामां आवशे। बोर्ड में घणी वक्त आ क्वेश्चन पूछायेलो छे शॉर्ट नोट ना रूप में। सततली एक धर एक धरु इथर मळवानी प्रक्रिया ने आपणे सतत इथरीकरण कहीए छे। जो अहींया आगळ अल्कोहोल नु डिहाइड्रेशन एसिड नी हाजरी में करो अने त्यारे एमांथी पाणी दूर थई अने ईथर पण मळे छे अने अल्किन पण मळे। ध्यान रखजो, बे प्रकारनी शक्य निपज मळी शके, बे शक्य निपज होई शके। હવે આલ્કોહોલ અને ઇથરને ભેગા કરવાથી જે પ્રક્રિયા થાય, એ પ્રક્રિયા દરમિયાન તમારે ઇથર મેળવવો હોય કે આલ્કિન મેળવવો હોય, તો પ્રક્રિયા પરિસ્થિતિ રિએક્શન કન્ડિશન યોગ્ય મેન્ટેન કરવી પડે। અચ્છા, માની લો કે અહીંયા આગળ આલ્કોહોલ છે અને આ જે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, આ ઇથેનોલ કહેવામાં આવે છે, અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે। સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનો એક ગુણધર્મ એવો છે કે ડિહાઇડ્રેટિંગ એજન્ટ તરીકે વર્તે। કોઈ પણ પદાર્થમાંથી પાણી છૂટું પાડી દે, પાણી દૂર કરે, દૂર કરવાની ઘટનાને ડી અને હાઇડ્રેટ એટલે પાણી, ડિહાઇડ્રેટિંગ એજન્ટ પાણી દૂર કરનાર પદાર્થ। ઓકે, માનો કે આલ્કોહોલ અને એસિડ H2SO4 વચ્ચે પ્રક્રિયા કરો અને પ્રક્રિયા દરમિયાન જો તમે ટેમ્પરેચર 140 સેન્ટીગ્રેડ મેન્ટેન કરો અને પ્રક્રિયા દરમિયાન વધારે પડતો ઇથેનોલ લો, આલ્કોહોલનું પ્રમાણ વધારે રાખો, એક આ પરિસ્થિતિ છે। અને બીજી પરિસ્થિતિ, ટેમ્પરેચર પ્રક્રિયાનું ટેમ્પરેચર 170 રાખવાનું અને એક્સિસ ઓફ H2SO4 નું પ્રમાણ વધારે લો। અહીંયા આગળ પ્રક્રિયાના બે ઘટકો છે, એક આલ્કોહોલ, એક બીજો સલ્ફ્યુરિક એસિડ। એક પરિસ્થિતિમાં ટેમ્પરેચર 140 રાખવાનું, આલ્કોહોલનું પ્રમાણ વધારે રાખવાનું, બીજી પરિસ્થિતિમાં ટેમ્પરેચર 170 રાખવાનું, એસિડનું પ્રમાણ વધારે રાખવાનું। અચ્છા, જ્યારે ટેમ્પરેચર 140 રાખો, વધારે પડતો આલ્કોહોલ લો, ત્યારે આલ્કોહોલનો એક અણુ આલ્કોહોલના બીજા અણુ સાથે પ્રક્રિયા કરી અને પાણી દૂર કરે છે। અચ્છા, પાણી કેવી રીતે દૂર કરે? જ્યારે જોઈ લો, અહીંયા આગળ આલ્કોહોલના બે અણુ CH3CH2O સિંગલ બોન્ડ H, સામે બીજો ઇથેનોલનો અણુ ઊંધો લખો CH3CH2 સિંગલ બોન્ડ OH। તો ઇથેનોલના એક અણુનો હાઇડ્રોજન, ઇથેનોલના બીજા અણુનો OH, આ બે જોડાઈને પાણી દૂર કરે અને ઓક્સિજન સાથે એક ઇથાઇલ ગ્રુપ તો આ બધી જોડાયેલું છે, સામેથી પણ આ ઇથાઇલ ગ્રુપ બીજું જોડાઈ જશે, તો અને આ જે નિપજ મળે ને એને આપણે ડાઈ ઇથાઇલ ઇથર કહેવાય। એનું IUPAC નામ લેવું હોય તો ઇથોક્સી ઇથેન કહીશું, અને સાથે પાણીનો અણુ દૂર થાય। આ પ્રક્રિયા દરમિયાન પાણી દૂર થાય છે એટલે એને ડિહાઇડ્રેશનની પ્રક્રિયા કહેવાય, અથવા તેને નિર્જલીકરણની પ્રક્રિયા પણ કહેશું। અચ્છા, બીજી એક વસ્તુ લો, પ્રક્રિયા પરિસ્થિતિ આપણે થોડી બદલીએ। જ્યારે ટેમ્પરેચર 170 રાખો, ટેમ્પરેચર બદલી નાખ્યું 140 થી 170, ઉપર આલ્કોહોલ વધારે લીધેલો, આપણે અહીંયા આગળ આલ્કોહોલનું પ્રમાણ વધારે નથી લેવાનું, વધારે પ્રમાણ લેવાનું છે એસિડનું, તે વખતે નિપજ આપણી કેવી રીતે મળશે? ચલો CH3CH2OH, આલ્કોહોલમાં OH જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીએ, અને એ આલ્ફા કાર્બન સાથે બીજો જે કાર્બન જોડાયેલો હોય એને આપણે બીટા કાર્બન કહીશું। જો અહીંયા આગળ આ બીટા કાર્બન છે, આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે, થોડું અલગથી લખો, આ બીટા કાર્બન સાથે 1, 2 અને 3 હાઇડ્રોજન, એ બીટા કાર્બન સાથે આલ્ફા કાર્બન જોડાયેલો છે અને આલ્ફા કાર્બન સાથે 2 હાઇડ્રોજન ને એક OH છે,
તો આલ્ફા કાર્બન એની સાથે બે હાઇડ્રોજન અને એક OH છે. હવે જરા વિચાર કરો, જ્યારે ટેમ્પરેચર 170 ડિગ્રી રાખો અને વધારે પડતો એસિડ રાખશો તે વખતે શું થશે? આલ્ફા કાર્બનનો OH અને બીટા કાર્બનનો H આ બે જોડાય ને પાણી દૂર થશે. પાણી દૂર થયું, હવે જરા વિચાર કરો, કાર્બન મેસે ચાર બંધ બનાવે. આ હાઇડ્રોજન અને આ OH બનો બંધ તૂટી જવાથી બંને કાર્બન આલ્ફા અને બીટાનો એક એક બંધ ઘટે છે. અને ઘટેલો બંધ પૂરો કરવા માટે આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ રચાઈ જાય છે. ડબલ બોન્ડ જે સંયોજનમાં હોય એને આપણે આલ્કીન કહેવાય. બે કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એને આલ્કીન કહેશું. અહીંયા નિપત તરીકે આલ્કીન મળે છે. બીજી એક વસ્તુ વિચાર કરો, જો અહીંયા OH અને H આ બે વસ્તુ દૂર થાય, આલ્ફા કાર્બનની પાસે OH પણ છે ને હાઇડ્રોજન પણ છે. આલ્ફા કાર્બન બીટા કાર્બનને કહેશે મારી પાસે હાઇડ્રોજન છે પણ હું હાઇડ્રોજન નહીં ગુમાવું, હું OH જ ગુમાવું, આ હાઇડ્રોજન ગુમાવવાનો વારો તારો. એટલે ફરજિયાત આલ્ફા અને બીટા વચ્ચે એચ અને OH દૂર થઈ અને ડબલ બોન્ડ બને છે, ઇથીન બને છે અને પાણીનો અણુ દૂર થાય છે. આ પ્રક્રિયા પણ પાણીનો અણુ દૂર થાય છે. અચ્છા, અહીંયા આગળ હાઇડ્રોજન હંમેશા બીટા કાર્બન પરથી દૂર થાય છે ને એટલા માટે આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. આ ધ્યાન રાખજો, આલ્કોહોલની બીટા વિલોપન પ્રક્રિયા. તો અહીંયા આગળ નિપજ તરીકે ઇથર મેળવવું હોય તો તમારે ફરજિયાત 140 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે અને ઇથર બનાવવું હોય તો 140 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન કરો ને વધારે પડતો આલ્કોહોલ લેવો પડે. અને જો આલ્કીન બનાવવું હોય તો ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે 170 સેન્ટીગ્રેડ અને વધારે પડતો એસિડ લેવાનો. ટૂંકમાં તમારે શું બનાવવું છે એને આધારે, કઈ નિપજ મેળવવી છે એને આધારે તમારે રિએક્શન કન્ડિશન મેન્ટેન કરવી પડે, ગમે એમ નહીં મળી જાય. અચ્છા, એક બીજી વસ્તુ, લેબની અંદર પ્રેક્ટિકલ એરેન્જમેન્ટ એવી કરો, એક બંધ પાત્ર છે એની અંદર એક બાજુથી આલ્કોહોલ એડ કરો, ઉપરથી એસિડ નાખો. આ બંધ પાત્રનું ટેમ્પરેચર 140 સેન્ટીગ્રેડ મેન્ટેન કરો. તો આ રીતે પ્રક્રિયા થશે. અહીંયા આગળ પાત્રની અંદર પાણી દૂર થશે ને ઇથર ઉત્પન્ન થશે. અચ્છા, અહીંયા આગળ ઇથરનું બોઇલિંગ પોઈન્ટ ખૂબ જ નીચું છે, એટલે અહીંયા જે ઇથર મળે છે એ બાષ્પ અવસ્થામાં, ઇથરની બાષ્પ મળે છે વરાળ અવસ્થામાં. અને એ ઇથરની બાષ્પને આજે આગળ કન્ડેન્સર, શીતક જેને કહીએ, કન્ડેન્સ એટલે ઠંડુ થવું, શીતકની અંદર લઈ જાઓ. અહીંયા એ ઇથરની બાષ્પ ઠંડી થઈ અને ઇથરમાં રૂપાંતર થશે, પછી અહીંયા નીચે તમે ઇથર મેળવી શકો. લેબમાં આ રીતે એરેન્જમેન્ટ કરી શકાય. હવે એક વસ્તુ વિચાર કરો કે લેબની અંદર તમે જે પ્રેક્ટિકલની ગોઠવણ કરી છે એ એવી ગોઠવણ કરો કે જેથી કરીને એક બાજુ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં એક બાજુથી સતત આલ્કોહોલ ઉમેરાતો જાય અને બીજી બાજુથી સતત ઇથર મળતું જાય. તો આ પ્રક્રિયાને આપણે સતત ઇથરીકરણની પ્રક્રિયા કહીએ છીએ. કોઈ પણ કાર્બનિક પદાર્થ યા કેમિકલ બનાવવાની બે મેથડ છે, એક સતત પદ્ધતિ અને બીજી બેચ વાઇઝ પદ્ધતિ. એટલે આપણે એટલા માટે એને સતત ઇથરીકરણ કહીએ છીએ. ઓકે સ્વીટી, અહીંયા પતાવીએ, નેક્સ્ટ ટાઈમ આપણે વિલિયમસન સિન્થેસિસ પર જઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.